સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન ભગીરથસિંહ રાણા રોજિંદા સફાઈ કામદારોને સમર્થનમાં આવ્યા અને રોજિંદા કામદારો માટે લીમડી વેપારીઓ પાસે વાટકો લઈને સહાય માટે રોડ પર ઉતરી આવ્યા તેવા દ્રશ્યો સામે આવ્યા છે. સરકારી ધારાધોરણ મુજબ કોન્ટ્રાક્ટ યોજના સફાઈ કામદારોને રોજનો પગાર રૂપિયા 310 હોવા છતાં 250 રૂપિયા ચૂકવવામાં આવે છે. તેમ છતાં લીમડી નગરપાલિકા સફાઈ કોન્ટ્રાક્ટરે 1/11/2019 થી 1/6/2020 એમ 8 મહિનાનો પગાર ચૂકવવામાં ન આવતા સફાઈ કામદારોની હાલત કફોડી બની છે અને ઉપરથી કોરોનાના કારણે ધંધા રોજગાર ન હોવાથી જીવન જીવવું અતિ મુશ્કેલ બન્યું હોવાથી બધા સફાઈ કામદારો ભગીરથસિંહ રાણાની ઓફિસે તુલસી વટર લીમડી રજૂઆત કરવા આવતા સફાઈ કામદારોને સાથે રાખીને લીમડી ડેપ્યુટી કલેક્ટરને લિખિતમાં આવેદનપત્ર આપવામાં આવેલ હતું, છતાં હજુ સુધી કોઈ પણ પગલાં લેવામાં નથી આવ્યા. 10 દિવસ જો પગાર ચૂકવવામાં નહીં આવે તો આત્મવિલોપનની ચીમકી આપેલ છે. સફાઈ કામદારો દ્વારા લીમડી શહેરના રોજિંદા સફાઈ કામદારો અને ભગીરથસિંહ રાણા પૂર્વ બાંધકામ સમિતિ ચેરમેન જિલ્લા પંચાયત સુરેન્દ્રનગર દ્વારા લીમડી ડેપ્યુટી કલેક્ટરને લિખિતમાં રજૂઆત કરવામાં આવી છે, છતાં હજુ સુધી કોઈ પગાર માટે ઠેકાણા નથી. ધર્મેશ રબારી, જીએનએસટીવી, સુરેન્દ્રનગર.